તો કોરોના કાળમાં મોબાઈલની ખરીદીમાં પણ વધારો થયો છે. ઓનલાઈનમાં ડિસ્કાઉન્ટ અને સ્કીમ હોવા છતાં લોકો બજારમાંથી જ મોબાઈલની ખરીદી કરી રહ્યા છે. ઓનલાઈન ખરીદીમાં છેતરાવાના ડરથી લોકો ચેક કર્યા બાદ બજારમાંથી ખરીદી કરે છે, જેમાં 10,000 રૂપિયા સુધીની કિંમતના મોબાઈલની માંગ વધારે જોવા મળી રહી છે. સાથે મોબાઈલ અને એસેસરી ચેક કરીને લોકો દુકાનમાંથી જ ખરીદી રહ્યા છે. કોરોનામાં તમામ ધંધામાં મંદી જોવા મળી રહી છે, પરંતુ મોબાઈલની ખરીદીમાં વધારો નોંધાયો છે. તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે. નવરાત્રી પછી દિવાળી અને એક પછી એક તહેવાર આવતા રહે છે. લોકો ખરીદી કરતા હોય છે, પરંતુ કોરોના મહામારીની અસર તો ચોક્કસથી બજારો ઉપર મંદીની જોવા મળતી હતી. પરંતુ છેલ્લા ઘણા સમયથી લોકોમાં ઓનલાઈન ખરીદીનો ક્રેઝ ઘટ્યો છે, જેને લઈને ખાસ કરીને હવે જે બજારમાં જઈને લોકો જે ખરીદી કરતા હતા તેમાં ક્યાંક ને ક્યાંક હવે નિરાશા જોવા મળી રહી છે. વેપારીઓને તેનો સૌથી મોટી અસર જોવા મળી રહી છે. ઇલેક્ટ્રોનિક માર્કેટ હોય, મોબાઈલ માર્કેટ હોય કે પછી કપડાનું માર્કેટ હોય, લોકો હવે ઓનલાઈન શોપિંગ તરફ વળ્યા છે, જેને લઈને કોરોનાની જે મહામારી વચ્ચે જે મંદી અને ત્યારબાદ જે ઓનલાઈન શોપિંગનો ક્રેઝ છે તે પણ એક મંદી વેપારીઓને જોવા મળી રહી છે. મોબાઈલની ખરીદી મોટાભાગે લોકો ઓનલાઈન ખરીદવાનું પસંદ કરે છે, કારણ કે ખૂબ મોટું ડિસ્કાઉન્ટ મળતું હોય છે તેને લઈ અને તે લોકો ઓનલાઈન ખરીદી કરતા હોય છે. શું માની રહ્યા છે મોબાઈલની જે શોપ હોય તેના વેપારીઓ, એમની સાથે વાત કરીએ. શું નામ છે આપનું? મનીષ દેશમુખ. મનીષભાઈ, ખાસ કરીને વાત કરીએ તો ઓનલાઈન ખરીદીનો ક્રેઝ વધ્યો છે, શું અસર છે આપના વ્યવસાય પર? ઓનલાઈન ખરીદીનો ક્રેઝ વધ્યો છે, બટ જે લોકોને એક્સપિરિયન્સ કરવો છે ફોન, એ આજે પણ સ્ટોર પર આવે છે. અને જ્યારથી કોરોનાના પછી જે લોકડાઉન હતું એના પછી ઓનલાઈન તરફ લોકો ઓછા વળતા થવાનું ચાલુ થયું છે, કેમ કે લોકોને ડિલિવરીનું કોઈ કન્ફર્મેશન નથી, એટલે એના કારણે લોકો સ્ટોર પર આવતા હોય છે, પ્રોડક્ટ એક્સપિરિયન્સ કરતા હોય છે. અને અમારો બિઝનેસ વધ્યો છે, નો ડાઉટ થોડું સ્લો છે, બટ વી આર હોપફુલ કે દશેરામાં બિઝનેસ સારો થશે. તમે જે રીતે વાત કરો છો, પરંતુ સામાન્ય રીતે લોકો જે ડિસ્કાઉન્ટ ઓનલાઈન ખરીદીમાં મળતા હોય છે તેને લઈને મોબાઈલની ખરીદી તો મોટાભાગે લોકો ઓનલાઈન ખરીદવાનું પસંદ કરે. તમે કહો છો તે રીતે મેન્યુઅલી આવીને ફિઝિકલી મોબાઈલ ચેક કરીને જતા હોય, પણ ખરીદવાની વાત આવે ત્યારે ઓનલાઈન જતા હોય છે, એવું બનતું હોય છે. ગવર્મેન્ટ પોલિસીસ ઘણી ચેન્જ થઈ છે હવે, એટલે પહેલા જે પ્રાઇઝિંગમાં બહુ ડિફરન્સ આવતો હતો ઓનલાઈન ને ઓફલાઈનમાં, હવે એવું નથી આવતો. એટલે પહેલા જે સ્કીમ્સ ઓનલાઈન એક્સક્લુઝિવ ચલાવતા હતા એ ગવર્મેન્ટે બંધ કરી દીધી છે, એટલે જે પણ પ્રોડક્ટ તમે ઓનલાઈન જોશો એ સિમિલર ઓફર્સ તમને ઓફલાઈનમાં પણ મળતી હોય છે. એટલે પહેલા જે એવો ક્રેઝ હતો કે ઓનલાઈનમાં બહુ ડિસ્કાઉન્ટ છે, હવે એવું થોડું ઓછું જોવા મળે છે. અચ્છા, બીજી તરફ જો વાત કરીએ કે જ્યારે ઓનલાઈન કોઈ સેલ આવતા હોય છે ત્યારે તમારે પણ કોઈ સેલ મૂકવા પડતા હોય છે પબ્લિકને આકર્ષવા માટે, એવું કઈ બને છે? બધાને બિઝનેસ કરવા માટે મેડમ કોકને કોક સ્કીમ તો કરવી જ પડતી હોય છે. કસ્ટમર્સને આકર્ષવા માટે તમારે નવી નવી સ્કીમ ચલાવવી જ પડતી હોય છે. અને અમે પુજારામાં બધી જગ્યાએ સારા સ્કીમ્સ જનરલી અમારે ચાલતું હોય છે અક્રોસ ધ યર, એટલે અમને એવી કોઈ સ્પેશિયલ સ્કીમ એ દિવસે પર્ટિક્યુલર કરવાની જરૂર નથી પડતી, પણ બિઝનેસ કરવા માટે તમારે સ્કીમ્સ તો આપવી પડતી હોય છે. તમે માનો છો કે કદાચ ઓનલાઈનનો ક્રેઝ થોડો ઘટે તો તમને લોકોને ફાયદો થાય ખરો? ઓનલાઈન એ રહેવાનું છે, એવું નથી કે ઓનલાઈન સ્વતંત્ર બંધ થઈ જવાનું છે. બંને સાથે ચાલી રહ્યા છે, અને ઓનલાઈનનો એક રેશિયો છે, જે રેશિયો એણે પકડી રાખ્યો છે. ઓફલાઈનમાં આજે પણ એવા કસ્ટમર્સ છે જે ઓફલાઈનમાં આવીને પ્રોડક્ટ એક્સપિરિયન્સ કરીને પરચેસ કરતા હોય છે. અચ્છા, કોરોનાના કારણે કોઈ મંદી લાગે છે ખરી? કોરોનાના કારણે મોબાઈલનો બિઝનેસ તો વધ્યો છે, બીકોઝ ઓનલાઈન સ્ટડીઝ વધી ગઈ છે, લોકોને ઝૂમ કોલ્સ વધી ગયા છે, લોકો ઘરેથી કામ કરતા હોય છે, એટલે ફોનની અંદર જે ઘરમાં પેલા બે ફોન હતા હવે ત્રણ ફોનનું ચલણ થઈ ગયું છે.